नमस्कार विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल में तमारू हार्दिक स्वागत है। आ वीडियो में आपणे गणित धोरण 6 प्रकरण 3 संख्या साथे रमत तेमा स्वाध्याय 3.7 में दाखला नंबर 7 थी आगळना दाखलाओ जोईशुं। विद्यार्थी मित्रों, दाखला नंबर 1 थी 6 छे ते आपणे आगळना वीडियो में गणावेला छे अने ए वीडियोनी लिंक आ वीडियोनी नीचे आपेली छे, त्यांथी क्लिक करीने तमे जोई शको छो। जो तमे आ चैनल पर नवा होय तो चैनल ने सब्सक्राइब करो अने तमारा मित्रों साथे शेर करो। हवे आपणे जोईए दाखला नंबर 7। 3 टैंकरो में अनुक्रमे 403 लीटर, 434 लीटर अने 465 लीटर डीजल छे, एवा मापियानी महत्तम धारण शक्ति एटले के समर्थता शोधो के जे आ त्रणेय टैंकरोना डीजल ने पूरेपूरू गुणांकमां मापी शके। तो अहींया महत्तम धारण शक्ति छे, आ शब्द तमारे ध्यान में राखवानो छे के महत्तम धारण शक्ति पूछी होय तो आपणे अहीं गुसा लेवो पड़शे। तो सौ प्रथम आपणे 403ना अविभाज्य अवयवो छे ते जोईए। तो अहीं 3 वडे भाग नहीं चाले, 5 वडे पण नहीं चाले, 7 वडे पण नहीं चाले, पछी सीधो 13 वडे भाग चाले छे। तो 13 तरी 39 एक वच्चे अने 13 एका 13 अने आगळ सीधू 31 अविभाज्य छे तो 31 एका 31। एवज रीते 434 छे तो 434ना आपणे अविभाज्य अवयव जोईए तो 2 वडे भाग ચાલશે, 2 2 4, 2 એકા 2 અને 2 7 14। હવે આગળ 7 વડે ભાગ ચાલશે તો 7 તેર 21, 7 એકા 7 અને 31 એકા 31। પછી આગળ છે 465, તો 465માં સૌ પ્રથમ 3 વડે ભાગ ચાલશે તો 3 એકા 3, 3 5 15 અને 3 5 15। હવે આગળ 5 વડે ભાગ ચાલશે, 5 તેરી 15 અને 5 એકા 5 અને આગળ 31 એકા 31। તો અહીં આપણે 403ના અવિભાજ્ય અવયવો લખીએ તેર ગુણ્યા 31। પછી છે 434ના અવિભાજ્ય અવયવો, તો થશે 2 ગુણ્યા 7 ગુણ્યા 31 અને 465ના અવિભાજ્ય અવયવો બરાબર અહીંયા જુઓ તો 3 ગુણ્યા 5 ગુણ્યા 31, તો 3 ગુણ્યા 5 ગુણ્યા 31। તો હવે સામાન્ય હોય તેવું આપણે જોઈએ તો 31 છે તે ત્રણેયમાં સામાન્ય છે। તો અહીંયા આપણે લખીએ કે તેથી 403, 434 અને 465માં સામાન્ય અવિભાજ્ય અવયવ બરાબર 31 છે। તો અહીંયા આપણે સાધનની મહત્તમ ધારણ શક્તિ છે તે 31 લીટર હશે। તો અહીંયા લખીએ કે આથી સાધનની મહત્તમ ધારણ શક્તિ 31 લીટર હોય। તો આ થયો આપણો જવાબ। તો જે ગુસા મળે તે જ આપણી મહત્તમ ધારણ શક્તિ હશે। તો અહીંયા 7મો દાખલો છે તે પૂરો થાય છે। હવે આગળ જોઈએ દાખલા નંબર 8। એવી સૌથી નાની સંખ્યા શોધો કે જેને 6, 15 અને 18થી ભાગવાથી દરેક સ્થિતિમાં 5 શેષ રહે। તો આપણે એવી સંખ્યા શોધવાની છે કે આ ત્રણેય વડે જો ભાગાકાર કરીએ તો શેષ છે તે 5 વધવી જોઈએ। તો અહીંયા 6, 15 અને 18 છે તેનો આપણે લસા લઈશું અને તેમાં આપણે 5 ઉમેરી દઈશું તો આપણને એવી સંખ્યા છે તે મળી જશે કે જેના વડે ભાગવાથી શેષ છે તે 5 વધશે। તો ખૂબ સરળ દાખલો છે, અહીંયા 6, 15 અને 18નો આપણે લસા લેવાનો છે। તો 6, 15 અને 18, તો સૌ પ્રથમ 2 વડે ભાગ ચાલશે, 2 તેરી 6, 15ના 15 એમ નામ, 2 નવા 18। હવે 3 વડે ભાગ ચાલશે, 3 એકા 3, 3 5 15 અને 3 તેરી 9। પછી આગળ 5 વડે ભાગ ચાલશે તો 5 એકા 5। તો આમ 6, 15 અને
18 નો લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ બરાબર 2 × 3 × 3 × 5, તો અહીંયા તમે ગુણાકાર કરશો તો જવાબ મળશે 90. તેથી માગ્યા મુજબની સંખ્યા બરાબર આપણે 5 શેષ વધે એવી સંખ્યા મેળવવાની છે, તો લસા છે તેમાં આપણે 5 ઉમેરી દઈશું, તો લસા વત્તા શેષ, તો 90 વત્તા 5 એટલે કે 95 છે તે આપણી માગ્યા મુજબની સંખ્યા છે તે થશે. તો આ થયો આપણો દાખલા નંબર 8નો જવાબ. હવે આગળ છે દાખલા નંબર 9. 4 અંકોની એવી સૌથી નાની સંખ્યા શોધો જે 18, 24 અને 32થી વિભાજ્ય છે. તો અહીંયા 4 અંકની સૌથી નાની સંખ્યા કીધું છે, તો સૌપ્રથમ આપણે 18, 24 અને 32 છે તેનો લસા મેળવીશું. તો અહીંયા 18 પછી આવશે 24 અને પછી આવશે 32. હવે અહીંયા 2 વડે ભાગ ચલાવીએ તો 2 × 9 = 18, 12 × 2 = 24 અને 16 × 2 = 32. હજુ 2 વડે ભાગ ચાલશે, 2 × 6 = 12 અને 8 × 2 = 16. હજુ 2 વડે આગળ ભાગ ચાલશે તો 2 × 6 = 8. હવે હજુ 2 વડે ભાગ ચાલે છે, અહીંયા 2 × 2 = 4 અને અહીંયા 2 × 1 = 2. હવે 3 વડે ભાગ ચાલશે, 3 × 3 = 9, 3 × 1 = 3 અને 3 × 1 = 3. તો આમ 18, 24 અને 32નો લસા બરાબર 2 × 2 × 2 × 2 × 2 × 3 × 3. તો અહીંયા તમે ગુણાકાર કરશો તો જવાબ મળશે 288. આ ગુણાકાર તમારે રફ કામમાં જાતે કરવાનો છે. તો આપણને 4 અંકની નાનામાં નાની સંખ્યા પૂછી છે, તો 4 અંકની નાનામાં નાની સંખ્યા છે તે 1000 છે, તેને આપણે 288 વડે ભાગીશું. તો અહીંયા લખીએ કે 4 અંકોની નાનામાં નાની સંખ્યા બરાબર 1000, તો 1000ને 288 વડે ભાગતા 1000 ભાગ્યા 288 વડે છે તે આપણે 1000નો ભાગાકાર કરીએ તો અહીંયા 3 વડે ભાગ ચલાવશો તો 864 મળશે અને બાદબાકી કરશો તો જવાબ મળશે 136. તો અહીંયા શેષ છે તો શેષ 136 મળે છે. તો 136 છે તે આપણે 1000માંથી બાદ કરીને 288 છે તે ઉમેરી દઈશું, તો આપણને નાની 4 અંકોની સંખ્યા છે તે મળી જશે. તો તેથી 18, 24 અને 32 વડે નિશેષ ભાગી શકાય તેવી નાની 4 અંકોની સંખ્યા બરાબર 1000 - 136 અને વત્તા 288. તો અહીંયા જવાબ આવશે 1152. તો આપણી 4 અંકની છે તે નાનામાં નાની સંખ્યા છે 1152 થશે. તો આ થયો આપણો દાખલા નંબર 9નો જવાબ. હવે આગળ દાખલા નંબર 10 છે. નીચે આપેલી સંખ્યાઓનો લસા શોધો. તો અહીંયા આપણને 9 અને 4નો લસા મેળવવાનું કીધું છે, તો બંનેને આપણે ભાગાકાર સ્વરૂપે અહીંયા લખી દઈએ તો 2 વડે ભાગ ચાલશે, તો 2 × 2 = 4, 2 × 1 = 2. પછી 3 વડે ભાગ ચાલશે, 3 × 3 = 9 અને 3 × 1 = 3. તો અહીંયા લખીએ 9 અને 4નો લસા બરાબર 2 × 2 × 3 × 3. તો જવાબ આવશે 36. અને અહીંયા 9 અને 4નો ગુણાકાર આપણે કરીએ તો 9 × 4 એટલે 36 થાય છે. તો આના પરથી આપણે 9 અને 4નો લસા
बराबर 9 अने 4 नो गुणाकार आम लखी शकीए। तो आवुं आपणे शा माटे कर्युं, कारण के आपणने आगळनो प्रश्न छे ते पूछ्यो छे के लसा शोधवानी पद्धतिमां तमने सामान्य शुं जणायुं, शुं दरेक किस्सामां ते बे संख्यानो गुणाकार छे। तो आपणे चकासवानुं छे के आ बे संख्यानो गुणाकार छे के नहीं। तो जे पहेलो दाखलो छे तेमां आ बंने लसा छे ते बंने संख्यानो गुणाकार मळे छे। હવે બીજું છે 12 અને 5। તો અહીંયા 12 અને 5નો આપણે લસા લઈએ તો 2 વડે ભાગ ચાલશે, પછી 3 વડે ભાગ ચાલશે અને છેલ્લે 5 વડે ભાગ ચાલશે। તો 12 અને 5નો લસા બરાબર 2 × 2 × 3 × 5, તો 2 × 2 = 4, 3 × 12 = 60। તો 12 અને 5નો ગુણાકાર તમે કરશો તો 12 × 5 = 60 મળે છે। તો 12 × 5 = 60। તેથી આપણે કહી શકીએ કે 12 અને 5નો લસા બરાબર 12 અને 5નો ગુણાકાર। તો આ દાખલામાં પણ આપણને લસા છે તે આપેલ સંખ્યાના ગુણાકાર જેટલો મળે છે। પણ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો કે આ બધા કિસ્સામાં સરખું હોતું નથી, તમારે લસા મેળવીને ચકાસણી કરવી પડે। હવે આગળ 6 અને 5 છે, તો અહીંયા 6 મૂકીશું અને પછી આપણે 5 મૂકીશું। 2 વડે ભાગ ચાલે, 2 × 3 = 6, 3 × 1 = 3 અને 5 × 1 = 5। તો 6 અને 5નો લસા બરાબર 2 × 3 × 5, એટલે 2 × 3 = 6, 5 × 5 = 30। એવી જ રીતે 6 અને 5નો ગુણાકાર બરાબર 6 × 5 = 30। તો આથી આપણે કહી શકીએ કે 6 અને 5નો લસા બરાબર 6 અને 5નો ગુણાકાર। તો આ દાખલામાં પણ લસા છે તે આપણને આપેલ સંખ્યાના ગુણાકાર જેટલો મળે છે। તો લસા આપણો થશે 30। પછી છે 15 અને 4। તો 15 અને 4 છે તેના આપણે લસા સૌપ્રથમ મેળવીશું। તો અહીં આવશે 15 અને પછી મૂકીશું આપણે 4। તો 2 વડે ભાગ ચલાવીએ, 15 × 15 એમ નામ 2 × 2 = 4, 2 × 1 = 2। હવે 3 × 5 = 15 અને 5 × 1 = 5। તો અહીંયા 15 અને 4નો લસા બરાબર 2 × 2 × 3 × 5, તો 2 × 2 = 4, 3 × 12 = 60। તો 15 અને 4નો ગુણાકાર બરાબર 15 × 60। તો આ બંનેમાં પણ આપણને જવાબ છે તે સરખો મળે છે। તો અહીંયા મૂકીએ, લખીએ કે 15 અને 4નો લસા બરાબર 15 અને 4નો ગુણાકાર। તો અહીંયા લસા શોધવાની પદ્ધતિમાં તમને શું સામાન્ય જણાયું તે આપણે અહીં લખીએ કે દરેક કિસ્સામાં તે બે સંખ્યાનો ગુણાકાર છે તે લસા મળે છે। તો અહીં આપણે લખીએ કે આગળના બધા દાખલામાં લસા શોધતા જણાય છે કે દરેક લસા એ 2 અને 3 બંનેનો ગુણક છે। અને દરેકમાં મળતો લસા એ આપેલી સંખ્યાઓનો ગુણાકાર જેટલો છે। તો આ છે તે આપણું અવલોકન થયું। હવે અહીંયા
दाखला नंबर 10 छे ते पूरो थाय छे। आगळ जोईए दाखला नंबर 11। नीचे आपेल संख्याओनो लसा शोधो के जेमां एक संख्या बीजी संख्यानो अवयव होय। तो अहीं आपणे 5 अने 20 नो लसा छे ते मेळवानो छे। तो सौप्रथम आवशे 5 अने पछी आवशे 20। तो बे वडे भाग चलावीए तो 10 2 20, 5 2 10 अने 5 1 5। तेथी 5 अने 20 नो लसा बराबर 2 × 2 × 5, तो 4 5 ने 20। तो लसा छे ते आपणने 20 मळे छे। आवी ज रीते हवे 6 अने 18 नो लसा आपणे मेळवीशुं। તો સૌપ્રથમ 6 અને પછી 18, બે વડે ભાગ ચલાવીએ, 2 3 6, 2 9 18, હવે 3 વડે ભાગ ચાલશે તો અહીંયા 3 1 3। તેથી 6 અને 18 નો લસા બરાબર 2 × 3 × 3, તો 2 3 6 3 18, તો લસા છે તે આપણને 18 મળે છે। પછી 12 અને 48 છે, તો 12 અને 48 નો સૌપ્રથમ આપણે લસા મેળવીશું। તો 2 વડે ભાગ ચલાવીએ તો 2 6 12 24 2 48, પછી 2 3 6 12 2 24, 6 2 12, 3 2 6, અને આગળ 3 1 3। તો તેથી 12 અને 48 નો લસા બરાબર 2 × 2 × 2 × 2 × 3, તો 2 2 4 2 8 2 16 3 48, તો અહીંયા લસા છે તે આપણને 48 મળે છે। હવે આગળ 9 અને 45 નો લસા આપણે મેળવીએ। તો પહેલાં આવશે 9 અને ત્યારબાદ 45, તો અહીંયા સૌપ્રથમ 3 વડે ભાગ ચાલશે તો 3 3 9 અને 15 3 45, 3 1 3, 3 5 15, 5 1 5। તેથી 9 અને 45 નો લસા બરાબર 3 × 3 × 5, તો 3 3 9 5 45, તો અહીંયા લસા છે તે આપણને 45 મળે છે। તો અહીંયા તમે એક ઓબ્ઝર્વ કર્યું હશે, એટલે કે અવલોકન કર્યું હશે કે આ દરેક દાખલામાં લસા છે તે આપેલ સંખ્યામાં મોટી સંખ્યા જેટલો લસા મળે છે। આમ બનવાનું કારણ એ છે કે નાની સંખ્યા છે તે મોટી સંખ્યાનો અવયવ છે। તો અહીંયા 45 છે તેનો અવયવ 9 છે, એવી જ રીતે 48નો અવયવ 12 છે, 18નો અવયવ 6 છે, 20નો અવયવ 5 છે। તો અહીંયા છે તે આપણે આપણું અવલોકન લખીએ કે આગળના દરેક દાખલામાં મળતો લસા એ આપેલી બે સંખ્યાઓમાંની મોટી સંખ્યા જેટલો છે। આમ બનવાનું કારણ એ છે કે નાની સંખ્યા એ મોટી સંખ્યાનો અવયવ છે। તો અહીંયા આપણું અવલોકન છે તે આપણે લખ્યું। આ સાથે આપણો દાખલા નંબર 11 પૂરો થાય છે અને સ્વાધ્યાય 3.7 પણ પૂરું થાય છે। જો તમારે કોઈ દાખલો જોવાનો બાકી હોય તો આ પ્રકરણના બધા જ દાખલાઓની લિંક છે તે આપણે આ વિડીયોની નીચે મૂકેલી છે, ત્યાંથી ક્લિક કરીને તમે જોઈ શકો છો। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો। થેન્ક યુ।